સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ જંગલસા બાબાની દરગાહ પાસે આવેલ લાલ બિલ્ડિંગ નજીક ભાજપના કાર્યકર્તાથી સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા હતા. ભાજપના કાર્યકર્તા દ્વારા સ્થાનિકોને લારી ગલ્લા લગાવવાનો ધંધો કરવો હોય તો મહિનાના 2000 આપવા પડશે, નહીં તો તમારી લારીઓ ગલ્લા તોલાવ એસએમસીને કહીને ઉચક કરાવી દઈશું તેવા આક્ષેપો કર્યા હતા. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ જંગલસા બાબાની દરગાહ પાસે આવેલ લાલ બિલ્ડિંગ નજીક રહેતા બબ્બુ નામનો ઇસમ ભાજપનો કાર્યકર્તા હોવાથી લોકોને ધમકાવી રહ્યા છે કે લારા ગલ્લી ચલાવવી હોય તો મહિનાના 2000 આપવા પડશે, નહીં તો એસએમસીના અધિકારીને લઈ લારી ગિલ્લી ઉચકાવી દઈશ. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. મેરા નામ મોહમ્મદ નાસિર હૈ, મેં લારી ચલાતા હું. હમ લોગ લારી કી વજહ સે બહોત યાની કે કોર્પોરેશન કી વજહ સે બહોત પરેશાન હૈ, ક્યોંકિ હમારે ઉપર તીન મહિને સે સુબહ શામ રોજાના કોર્પોરેશન વાલે આ રહે થે, લારી હટાઓ લારી હટાઓ યહાં સે. તો હમ બોલે ભાઈ યે વજહ ક્યા હૈ, કોન કિસકી વજહ સે યે હો રહા હૈ? તો બોલે તુમ્હારે નામ કી અરજી જા રહી હૈ. તો મેં કહા હમ ક્યા કરને ફિર, હમારે બીવીઓ બચ્ચો કો કુછ ખિલાએંગે કે નહીં ખિલાએંગે? તો બોલે તુમ એક કામ કરો, બોલે સાહેબ સે જાકે મિલો. તો હમ લોગ સાહેબ કે પાસ ગયે, સબ લારી વાલે ઇકઠ્ઠે હો ગયે. તો વહાં જા તો ઉન્હોને બતાયા કે બોલે દેખો યે બબ્બુ નામ કા એક આદમી હૈ, ઉસકી આવાજ સુનો. ઉસમાં આવાજ કે સાથ મેં યાની કે સુના હમકો કે લે દેખો તુમ્હારે નામ યાની કે યે અરજી કર રહા હૈ. તો હમ તો હમકો આના હૈ, હમારા ફરજ હમકો આના હૈ. તો ઇસલિયે બોલે તુમ લોગ કો યે કરના પડેગા. તો ઇસકે બાદ મેં હમ લોગ યાની કે કમિશનર ઓફિસ ગયે, તો વહાં અરજી કરી હમ લોગો ને. ઉસકે બાદ મેં હમારે પાસ મેં હોય યાની કે ધમકી આ રહી. કોણ દે રહા ધમકી? અબ ઉસ નામ યાની કે તો કોઈ નહીં આ રહા, મતલબ ધમકી આ રહે એક દૂસરે આગે આપ બતા રહે હમકો યે એસા કરેંગે વૈસા કરેંગે. ધંધા નહીં કરને, ધંધા નહીં કરને દેંગે. વાલા કોણ હૈ? બબ્બુ સે. બબ્બુ સે તો ક્યા માંગે, ક્યા માંગ કર રહે હો? પૈસે માંગ રહા હું. માંગ તો અમારે કોઈ નહીં બતાયા, ઉસે માંગ તો ઉનકો સૂત્રો કો બતાયા હોગા તો બતાયેંગે. અશફાક રૌફ શાહ મારું નામ છે. અમે અહીંયા 15 વર્ષ થી અહીંયા ધંધો કરીએ છીએ. અહીંયા 3-1 મહિનાથી અહીંયા બબ્બુ નામનો ભાજપનો કાર્યકર્તા છે, એને પરેશાન કરી દીધો છે. મહિના 2000 રૂપિયા માંગી લીધા અને કોર્પોરેશનમાં મતલબ અરજી કરી છે. અમે સીટી સાહેબમાં અરજી કરવા ગયેલા હતા 9 તારીખે. તો પછી 11 તારીખે ભાઈએ કોન્ફરન્સ બેસાડીને અમારા ઉપર મતલબમાં આક્ષેપો ખુટ્ટા કરી દીધો છે કે અમે દારૂ જોવાના ધંધાઓ કરી દીધા છે અને અમે પાછા તરી પાર્ક આપેલા છે અને એ મર્ડરમાં અમારું મતલબમાં પરિવાર છે એ ખૂટતું છે. જે છે અહીંયા યોગ્ય તપાસ થવી જોઈએ કે અનલીગલી કબજા કેટલા કયા માણસે કરેલા છે. 40-45 કરોડ ઉપર આ લોકો અનલીગલી કબજા કરેલા છે. 10-9 કરોડથી વધારેની જગ્યા રૂપિયાની જગ્યા છે. દારૂ જોવાના અડ્ડા ચાલતા હતા તો અહીંયા ભૂતકાળ જોઈએ તો ખબર પડે કે સહેતો દારૂવાલીનો અડ્ડો ચાલતો હતો. આ એનો બાહ્ય છે. આ લોકોએ રાજકારણ કર્યું છે, ખાલી ફક્ત પોતાના ફાયદા માટે જ કર્યું છે. બાકી હમણાં સુધી અમારા મિલનામાં કોઈનો ફાયદો થયેલો નથી. ને આ 1 વર્ષ પહેલાં ટોરેન્ટ પાવરમાં પણ આને ચોરી વીજ ચોરીમાં પકડાયેલા છે. 1.5 લાખનો આ લોકોને દંડ થયેલું હતું, બરાબર છે. ને આ પોતે 300 બીમાં પણ આરોપી છે ને તડીપાર પણ આ થઈ ગયો છે. મતલબ આ પોતે જ માથા ભારે છે, બસ આ રાજકારણમાં આવીને ખાલી પોતાનો મતલબ ફાયદો ઉઠાવવા માંગે છે, બીજું કંઈ નહીં. ને અમારા ઉપર ખોટા ખોટા આક્ષેપો કરી દેલો છે. તમારી માંગ મારી એ જ માંગ છે કે અમને જીવો અને જીવવા દો, શાંતિ ધંધો કરવા દો. બીજું કંઈ અમારી કંઈ માંગ નથી, બસ બીજું અમારું કંઈ કહેવાનું નથી. વધુમાં સ્થાનિકોએ જણાવતા કહ્યું હતું કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા બબ્બુ નામનો ઇસમ ભાજપના કાર્યકર્તા હોવાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે. લોકોને ધમકી આપવામાં આવી રહી છે કે એસએમસીના અધિકારીઓ તો મારા ગજવામાં છે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.